राजकोट જિલ્લાના ધોરાજીના મોટી મારડ કેનાલ સેક્શન 4ના ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને કેનાલ છોડવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું। સિંચાઈનું પાણી છોડવા માટે અને આ બાબતે સિંચાઈ અધિકારીને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે પાણી છોડવામાં આવ્યું હતું પણ હજુ સુધી સેક્શન 3 અને સેક્શન 4 માં પાણી આવ્યું નથી। પહેલા પાણી છોડતા સમયસર મળી જતું હતું પણ આ વખતે 10,000 ખેડૂતોને લોલીપોપ આપી હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે। કેનાલ છોડવામાં આવશે એવું ખેડૂતોને લાગતા 10,000 વીઘાના ખેડૂતોએ ઘઉં ચણા ધાણા જેવા પિયતનું વાવેતર કર્યું છે પણ આ કેનાલનું પાણી સમયસર નહીં પહોંચતા મોટી મારડના ખેડૂતોને लागती केनाल सेक्शन 3 अने सेक्शन 4 नी केनाल खाली खम जोवा मळी छे। पाणीनुं टीपुं पण आव्युं नथी। आज रोज मोटी मारड गामना खेडूतोए सेक्शन 3 अने सेक्शन 4 मां पाणी झडपथी आवे ते माटे मंजीरा अने रामधुन करी रोष व्यक्त कर्यो हतो अने केनाल मां झडपथी पियत पाणी छोड़वामां आवे तेवी मांग करी हती। जो झड़पथी पियत पाणी केनालमां छोड़वामां नहीं आवे तो खेडूतो पोतानो पाक निष्फळ जवानी भीती सेवाय रही छे। तारीख 3 ना रोज डेप्युटी कलेक्टर साहेब ने आवेदन पत्र आपेलू। सेक्शन 4 ना खेडूत भाईए आवेदन पत्र आपेलू। एना पछी 6 तारीखे बपोरे 1 वागे केनाल छोड़वाना मोबाइल नी अंदर वीडियो वायरल थयो। 36 दर वखते 36 कलाकनी अंदर सेक्शन 3 अने 4 मां पाणी पहोंची जतुं। અત્યારે 96 કલાક થઈ તો પણ પાણી અહીંયા પહોંચ્યું નથી। પાણી છૂટવાના સમાચાર સાંભળતાની સાથે ખેડૂતોએ ઘઉં અને ચણાનું વાવેતર કરી દીધેલું હોય, હવે અત્યારે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ કે આ પાણી હજી દેખાણું કેમ નથી। જો 24 કલાકની અંદર પાણી નહીં આવે તો ના છૂટકે અમારે ઉપવાસ આંદોલન ઉપર બેસવું જોશે। જે તે જવાબદારી સિંચાઈ અધિકારીઓને રહેશે, કોઈ પણ અધિકારીને પૂછો તો કે ફલાણા મગફળીમાં મુકાઈ ગયા, પહેલા ભાઈ રજા ઉપર ગયા, ઓલા અધિકારી છે નહીં, તો ખેડૂતોને શું કરવાનું? અત્યારે શું નુકસાન છે ખેડૂતોને? અત્યારે ઘઉં અને ચણાનું વાવેતર કરી દીધું છે, રોજ પંખીના રખોડે જવું પડે ખેડૂતોને, સવારથી લઈને સાંજ સુધી ખેતરમાં જ બેઠું રહેવું પડે। અત્યારે શું કાર્યક્રમ કર્યો તમે? અત્યારે અમે રામધૂન બેસાડી, આ કેનાલ ખાલી ખમ છે એની અંદર રામધૂન બેસાડીને સૂત્રોચ્ચાર કર્યા છે, અધિકારીઓને જગાડ્યા અમે કે જુઓ તમારી કેનાલ કોરી કાટ પડી છે। અત્યારે આગામી દિવસોમાં નહીં આવતો તમે શું કરશો? અમે ઉપવાસ ઉપર સેક્શન 4ના ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે। અમે મોટી મારડ સેક્શન 4ના ખેડૂતો 6 તારીખથી પાણી છૂટું હોવા છતાં આજે જે પાણી 36 કલાકે આવતું હોય એમની જગ્યાએ આજે 96 કલાક વીતવા છતાં પણ પાણી નથી પહોંચ્યું, તો અહીંના ખેડૂતો પારાવાર રીતે નુકસાનીનો સામનો કરી રહ્યા છે। આજે અમે રામધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો, છતાં પણ જો સરકારી અધિકારીઓ સરકારી અધિકારી કોઈ પણ પ્રકારનું એમાં ધ્યાન ના દે તો અમે આગળનો જે જલદ કાર્યક્રમો પણ આપશું અને કુદરતે પુષ્કળ પ્રમાણમાં પાણી આપેલું હોય પણ આ લોકોની નિષ્ઠુરતાને કારણે અન્યાય ખેડૂતો ઉપર સતત પારાવાર અન્યાય કરવા જઈ રહ્યા છે। અમે ખેડૂતોએ અહીંયા ધાણા ઘઉં ચણા આવા અન્ય પાકોનું વાવેતર આ લોકોની આશા ઉપર કરી દીધેલું હોય અને પશુ પક્ષી આ તે અન્ય રીતે ખરાબી થતી હોય તો આ લોકોએ જાગવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ પાણી પહોંચે એવી આગળની કાર્યવાહી કરવી જોઈએ। ભારત માતા કી જય, જય હિન્દ। જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।